भगवान हारथना आपणे छीए, भगवान जेम आदि अनादिना छे एम आपणे आत्माओ पण आदि अनादिना छीए। આપણે બહુ હારાને હોજા હોત ને તો કેદારાના ભગવાનના ધામને પામી ગયા હોત, પૂરું થઈ ગયું હોત। અત્યારે અહીં જન્મ મરણમાં છીએ, માયિક દેહમાં છીએ, માયિક લોકમાં છીએ એમ ના હોત, પણ આપણે એટલા બધા હારા હોજા તો નથી। કેમ જે પરમેશ્વર વખતના ભગવાન જે દીના છે તે દીના આપણે છીએ, પરંતુ હજી સુધી આપણે આપણું માન ટાળી શક્યા નથી, અહંકાર ટાળી શક્યા નથી, આસક્તિને વેગ ટાળી શક્યા નથી, અજ્ઞાન બાળી શક્યા નથી, કારણ શરીરને ટાળી શક્યા નથી, એટલે તો અહીંયા આપણે હજી છીએ। અને આ વખતે ભગવાને દયા કરીને આપણને ભીડામાં લઈને, આપણું ધ્યાન રાખીને, આપણા ઉપર પાંચ માણસ મૂકીને, આપણું ખરેખર હિત કરીને, આપણા કારણ શરીરને, અજ્ઞાનને, માનને, અહંકારને તોડી ફોડી નાખીને, આપણને શુદ્ધ ચોખ્ખા કરીને ભગવાનમાં જોડી દે એવા જ્યારે મળ્યા છે, ત્યારે આપણને હેટે ન થતું, પથનિત પડતું, તકલીફ થાય છે કેટલાય પ્રકારની। આપણા માનભાઈ આપણને ગોદા મારે, આપણો અહંકાર માથામાં કીડાની જેમ ખદબદે છે, શાંતિ કોઈ વાતની થતી નથી, રહેતી નથી। જે સત્સંગમાં ગમે એવા જીવ આવે એનાય સ્વભાવ ટળી જાય ને શાંતિનો પાર નહીં એટલી શાંતિ થાય ને। આપણને આવા માહોલમાં, આ સ્થાનમાં, આવા દિવ્ય વાતાવરણમાં પણ જો હૃદયમાં શાંતિ રહેતી હોય તો એ કોનો વાંક, એ કોનો વાંક? આપણા અજ્ઞાનનો નહીં, આપણા માનનો નહીં, આપણા અહંકારનો નહીં, તો કોનો? આ બધા બેઠા એનો, ઓલ્યાનો, 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 કોનો વાંક? કોનો? આપણે આપણો વાંક કેમ નહીં લેતા? જે આપણા વાંકમાંથી આપણને થોડાક છાવરે બચાવે આમ તો તમારો વાંક ન કહેવાય, એ હારા લાગે। અને જે એમ કે વાંક તો તમારો છે ને, એટલે એ ન હારા લાગે, એનાથી દૂર, તરત દૂર। અને હારા કે ન્યાયની નજીક જઈએ, એ હું હા ગાલી દે, એ હું કલ્યાણ કરશે, આય ભાઈ હરખા ઊંતું બે હરખા આ લીલા થવાની। પોતાના માન અહંકારને પોતે નહીં ટાળી શક્યા, પોતે બધાની હારે હળી મળીને હવનો રાજીપો જે નથી લઈ શકતા, લૂંટી નથી શકતા, વારે વારે ખુદ નેગેટિવ થઈ જાય છે, એ તમને શું પોઝિટિવ કરશે ને, તમને શું હકારાત્મક સકારાત્મક કરી મહિમા નિષ્ઠા સમજાવીને ઝીરો કરીને ભગવાનને હીરો તરીકે તમારા બેહાડી દે, એ શું કરી દે તમને? ન્યા ક્યાં મર્યા? જેને ખુદને અભાવ અવગુણ છે, જેને ખુદને પૂરી નિષ્ઠાન મહિમા નથી, એને શરણે જઈને હું મોઢું સાટ્યું? સર્પને ઘેર પરોણો સાપ, મુખ સાટીને વળીઓ આપ, રાંડીને ત્યાં સુવાસણી જાય, આય મારી જેવી થા બાય, આ ધંધા ન કરવાના હોય, મારી તોડી નાખે, આપણને ગમે એમ કરીને ભગવાનને પમાડે, ગમે એટલું અપમાન કરે, ભીડામ લે, ફોતરાના કરી નાખે, તો પણ જે આપણું ભગવાન પમાડે એવું ભલું કરનારા હોય ત્યાં પરાયણે પગમાં પડવું ને રડવું ને ત્યાં લબડવું, પણ પણે હારા થવા કે આપણને હારા કે એ સાંભળવા જવું નહીં, ભૂલે નહીતર બીજું બધું મળશે આપણી સેવા ભક્તિના ફળ રૂપે, રોકડી થતા સ્વતંત્રતા, માન સન્માન આ તે, પણ પુરુષોત્તમ નારાયણને કાયમી આત્મામાં પામવું છે એ બાકી રહી જાય। જો એની ભૂખ હોય તો પછી આજની આ વાતો જીવમાં ઉતારવી, ઘૂંટી ઘૂંટીને પકડી રાખવી।